I'm asking question that how many liters of water will a person need in 24 hours? So the participants are responding 12 liters, 15 liters or so on. 20 liters, 25 liters. Okay, 14 liters, 15 liters. Okay, मैं भी पहली वक्त गैस करी हूँ तूने त्यारे काश ये सच होता. ओ माय गॉड, परेश सर एकदम सेंचुरी मारी है और ये 15 और 20 लीटर काश ये सच होता, पर सेंचुरी वाला ही सच है. हम जाने अनजाने एक दिवस में आपड़े 100 लीटर पानी वापरी रखिए छे. टूथ ब्रश करवाती मांडी ने रात्रे सुती वक्ते फरी ब्रश करिए त्यां सुधी अपने 100 लीटर्स ऑफ वॉटर यूज करी नाख्यू छे. ए घर नी बात करूं छू ज्यां पानी नल खोली ने पानी आवी जाय छे. ए घर मां अमुक जग्या गुजरात इंडिया मां पानी एटलू इजीली अवेलेबल नथी, पण आ कैलकुलेशन एना माटे छे. आपणे सारी घर मां ज्यां रहीए छे पानी नी सगवड छे. 100 लीटर्स ऑफ वॉटर वन डे 24 आवर्स आपणे यूज करी दईए छे. अने ज्यारे इंस्टिट्यूट नी वात आवे तो वकारिया सर, इज दिस द राइट वे? आप तमारू नाम हूँ केवी रीते बोलू? वेकरिया सर. ओके, सो वेकरिया सर, तमे विचार करता हो कि डाइट मां जारे विद्यार्थी आवे ए 9 વાગ્યા થી 3 વાગ્યા સુધી અથવા ઓફિસ અવર્સ માં આવે ત્યારે કેટલું પાણી એને જોતું હોય? 24 કલાક તો તમારી સાથે ન રહેતો હોય, તો જલ્દી ઓફિસ અવર્સ અથવા કોલેજ ઇન્સ્ટિટ્યૂટ માં વ્યક્તિ ઘરે નહાઈ ધોઈને આવે છે, છતાં હી વિલ યુઝ 30 લિટર્સ ઓફ વોટર વેન હી ઇઝ કમિંગ ટુ ઓફિસ ઓર એન ઇન્સ્ટિટ્યૂટ. એક વ્યક્તિને ત્યારે 30 લિટર પાણીની જરૂર હોય જ્યારે એ કોલેજમાં આવતો હોય, પણ એ જ વ્યક્તિ હોસ્ટેલમાં રહેતો હોય ત્યારે એને 100 લિટર પાણીની જરૂર હોય છે. તો એ રીતે જ્યારે આપણે ડાયટ માટે કેલ્ક્યુલેટ કરવું પડે, તો ધારો કે ડાયટમાં 100 વિદ્યાર્થીઓ છે અને 30 લિટર પાણી એ 100 વિદ્યાર્થીઓ વાપરી નાખશે, એ કેલ્ક્યુલેશનથી આપણે પાણીની ટંકીનું બી જોવું પડે કે ભાઈ મારી પાસે કેટલા લિટરની પાણીની ટંકી છે. તો પહેલા કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા શિક્ષકગણ છે, કેટલા નોન ટીચિંગ સ્ટાફ છે, એ થયા 100 મલ્ટીપ્લાય બાય 30 લિટર્સ. એટલો પાણી મને કોલેજ કેમ્પસમાં કોલેજ આવર્સમાં જોશે. વોટર મેનેજમેન્ટ માટે બીજો વિષય આવશે, કેટલી પાણીની ટંકી છે અને કેટલી વખત ભરાય છે. ધારો કે 5000 લિટરની પાણીની ટંકી છે અને 2 વખત ભરાતી હોય દિવસમાં, તો ત્યારે મારું પાણીનું વપરાશ કેટલું છે અને પાણીનું અવેલેબિલિટી કેટલી છે, એ વોટર મેનેજમેન્ટ માટે જરૂરી હોય છે. એ કેલ્ક્યુલેશન આ ફાઇલ જોઈએ તો હું શેર કરી દઉં તમને. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હું જ્યારે વોટર મેનેજમેન્ટની વાતો કરું ત્યારે પહેલા તો એ મેનેજમેન્ટ એ વસ્તુ મેનેજમેન્ટની વાતો કરું ત્યારે એ વસ્તુ થઈ કે ફરીથી હું કહીશ કે મેનેજ કોને કરીએ છે? જે ચાર્ટેડ એકાઉન્ટન્ટ હોય ને એ આપણા પૈસા મેનેજ કરે, કેમ કે આપણે પાસે આટલા બધા પૈસા હોય ને તો એ મેનેજ કરે. એટ ધ સેમ ટાઈમ હું અમુક વખતે જાઉં છું ને સ્ટ્રેસ મેનેજમેન્ટ નું લેક્ચર લેવા. સ્ટ્રેસ આટલું બધું હોય તો મારા જેવાને બોલાવવા પડે કે ભાઈ સ્ટ્રેસ મેનેજ કરી આપો અથવા સમજણ આપો. તો વોટર મેનેજમેન્ટ શું ખરેખર આપણી પાસે એટલું બધું વોટર છે કે આપણે એને મેનેજ કરવું પડે છે, અથવા તો એટલું લિમિટેડ વોટર છે કે વી શુડ બી એબલ ટુ મેનેજ ઇટ? તો મેનેજમેન્ટ કેવી રીતે કરીએ? હું આગળ વધું એના પહેલા વિદ્યાર્થી મિત્રો મને એ જણાવશો કે આપણે જે દર મહિને જે સેલરી મમ્મી પાપાને મળતી હોય, પગાર મળતું હોય, જે આપણને ઇન્કમ બિઝનેસ દ્વારા થતી હોય, એ બધા જ પૈસા આપણે મહિનામાં ઉડાવી દઈએ છે? એક મહિનામાં આખી સેલરી વાપરી કાઢીએ છે? ખાલી યસ કે નો માં ચેટ બોક્સમાં લખજો. નો 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 નહી નો યસ નો વેરી ગુડ વેરી ગુડ ના 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 યસ
તો આપણે બધા સેલેરી આપણી ઉડાઈ નથી દેતા. હું મારા જર્મની નું ઉદાહરણ આપું સાહેબ, કે ત્યાં 25 કે 26 કે 27 તારીખ સુધી બધા લોકો બધા જ પૈસા ખલાસ જ થઈ જાય અને ખરેખર ભૂખ્યા સુવાનો વારો આવે. તો મેં સાહેબ મારા જે ઇન્ટરનેશનલ પ્રોફેસર સાહેબ હતા, મેં કીધું સાહેબ આવું કેવું કે આ લોકો 26 27 તારીખે ડસ્ટબિનમાં કઈક શોધતા હોય, આવા સારા ઘરના છોકરાઓ. તો કે આરતી મેડમ આ લોકો પૈસા ઉડાવી દે છે 26 27 તારીખ સુધી, તો બચાવતા નથી. તો કે બચત એ અહીંનો કલ્ચર નથી, આ તમારે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે બચાવવાનું. અને વિધાઉટ ટેલિંગ યુ નો, તમે મોટા થાવ તમને ખબર જ હોય, જેમ સાહેબે લખ્યું 20% બચત કરવી, કોઈએ કીધું ના હોય, કોઈએ ભણાવ્યું ના હોય, આપણી સંસ્કૃતિમાં જ આવી જાય છે બચત કરવી. તો ખાલી પૈસાની બચત કરવી, શું નેચરલ રિસોર્સિસ જે મફતમાં અનલિમિટેડ મળે છે એની બચત કરવી આપણી ફરજમાં નથી આવતું? પર્યાવરણની પણ બચત કરવી નથી આવતું? તો યસ, આ જ્યારે હું નેક્સ્ટ ક્વેશ્ચન પૂછું શું કામ બચત કરવી, તો તમે કહેશો કે ભાઈ મારા હું ગરડી થઈશ ત્યારે જરૂર પડશે, માંદી થઈશ ત્યારે જરૂર પડશે, મારા બચ્ચાને જરૂર પડશે. તો આમ ગુજરાતીમાં તો કહેવત છે ને, એટલું બધું ભેગું કર્યું છે કે સાત પેઢી તરી જાય, ખાલી પૈસા. શું પર્યાવરણ આટલું બધું ભેગું ના કરી શકું કે મારી સાત પેઢી હેપીલી જીવન કરી શકે? જ્યારે હું સસ્ટેનેબિલિટી વિશે લઈને આવી છું ને, તો સસ્ટેનેબિલિટીનો મતલબ જ એ છે, સસ્ટેન કરવો, એને રાખવો એઝ ઇટ ઇઝ અને નેક્સ્ટ જનરેશનને એમાં કશું ઉમેરી ઉમેરીને જ આપવું. મારા બાપ દાદાએ 1 લાખ રૂપિયા છોડી દીધા હોય તો મારે 1.5 લાખ કરીને નેક્સ્ટ જનરેશનને આપવું. એક જમીનનો ટુકડો છોડી દીધા હોય તો મારે 2 ટુકડા કરવા દે, એટલે હજી એક એડ કરવાનું હોય છે. તો દેટ ઇઝ સસ્ટેનેબિલિટી. હવે મારે બચત કરવી છે અને એ બચત પાણીની કરવી છે, તો એ પાણીની બચતમાં મારી સેલેરી મોનસૂન દરમિયાન થતી વરસાદ વર્ષાનું જે પાણી આવે છે એ મારી સેલેરી, જેટલું મારે યુઝ કરવું હોય મારે બગીચામાં મારા ખેતરમાં મેં યુઝ કર્યું, અને જે હું બચાવી શકું તો મારે એ કેવી રીતે બચાવી શકું, એના માટે રેન વોટર હાર્વેસ્ટિંગ એક કન્સેપ્ટ છે. પહેલા તો આપણા ઘરોમાં હતું જ, તમે તમારા વડલાઓને પૂછશો ને તો કહેશે જ કે પહેલા તો કમ્પાઉન્ડમાં જ એવા ખાડા કરી મોટા મોટા ડ્રમ્સ મૂકેલા જ હતા કે આખા વર્ષ એમાંથી પાણી ચાલે. મેં જોયું છે એવા માટલાઓ, મોટા મોટા ઘડાઓ જે અંદર જમીનમાં હોતા જ હતા. હવે તો આપણે બધું મોડર્ન ને ફેશન થઈ ગયું છે એટલે ભૂલતા જઈએ છીએ આપણી સંસ્કૃતિનો ભાગ હતો. હવે નવા વર્ડ સાથે અમે આવી ગયા છે, રેન વોટર હાર્વેસ્ટિંગ. રેન વોટર હાર્વેસ્ટિંગ અગાસી પર એવી વ્યવસ્થા કરવામાં આવે છે, ચેનલ્સ પાઇપ્સ મૂકવામાં આવે છે, અને આપણું વરસાદી પાણીનું જમા કરવાનું બેંક, જે પૈસા જમા કરીએ છીએ બેંકમાં, એ રીતે આપણું બેંક એ આપણી જમીનની નીચે ગ્રાઉન્ડ વોટર ટેબલ એ આપણું બેંક છે પાણી. તો વરસાદી પાણીને ભેગું કરી અને ગ્રાઉન્ડ વોટર ટેબલ થોડું રાઈઝ કરીએ, સારું પાણી ત્યાં જમા કરીએ, કોલેજમાં પણ આપણી ફરજ પડે છે, ઇન્સ્ટિટ્યૂટ પણ આપણી ફરજ હોય છે. એ ફરજમાં અહીંયા એક સરકારશ્રીએ કેલ્ક્યુલેશન કરીને આપણને આપ્યું છે, તો એ હું થોડુંક તમને બતાવું. આ એક કેલ્ક્યુલેશન છે, સેટેલાઇટ વ્યૂ દ્વારા કેમ્પસનું વ્યૂ લીધું છે, અને તમે જોઈ શકો છો રેન વોટર હાર્વેસ્ટિંગ પર ડે પર 100 સ્ક્વેર મીટર્સ, 100 સ્ક્વેર મીટર્સ ઉપર અગાસી પર 10 બાય 10 સ્ક્વેર મીટરની જો અગાસી હોય તો 100 સ્ક્વેર મીટર થાય. એ અગાસી પર એક સારો વરસાદી દિવસ હોય તો એક સારો વરસાદી દિવસ 100 સ્ક્વેર મીટરની અગાસીમાં જો હું આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશમાં રહેતી હોઉં તો 410 લીટર પાણી હું બચાવી શકું. જો હું બેંગોલ અને સિક્કિમમાં હોઉં તો 230 લીટર પાણી 100 સ્ક્વેર મીટરના અગાસી દ્વારા બચાવી શકું. જો હું ઓડિશા બિહાર લક્ષદ્વીપમાં હોઉં તો 230 લીટર બચાવી શકું. છેલ્લું વાંચું છું, જો હું મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટકા તમિલનાડુમાં હોઉં તો મારા કોલેજની અગાસી, મારા ઘરની અગાસી, મારા ઇન્સ્ટિટ્યૂટના અગાસીના 100 સ્ક્વેર મીટરમાં હું 131 લીટર્સ બચાવી શકું. જો આ ટેબલ આપ જોઈ શકતા હો ને વાંચી શકતા હો તો જે ગુજરાતમાં હું રહું છું, જે ગુજરાતમાં આપ રહો છો, એક ગુજરાત, કેમ કે અહીંયા બે ગુજરાત આવશે ધ્યાનથી વાંચો, તો એ ગુજરાતમાં 100 સ્ક્વેર મીટર્સમાં
એક વરસાદી દિવસમાં કેટલું પાણી આપણે બચાવી શકાય, મને અહીંયા ચેટ બોક્સમાં એ લખો. હું વડોદરામાં રહું છું, આણંદમાં રહું છું, વોટ એવર, 365, ઓકે. જો સૌરાષ્ટ્રમાં રહેતા હો ને, કચ્છ અને સૌરાષ્ટ્ર, તો 65 ઇઝ ધી રાઈટ આન્સર. કચ્છ અને સૌરાષ્ટ્રના સિવાય તમે રહેતા હો, સૌરાષ્ટ્રમાં રહો છો, યસ, યસ, 70, 65, ઓકે. આ ટેબલનો, આ ટેબલનો જોઈને લખવાનું છે, યસ. તો જો કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતમાં ટેબલ પ્રમાણે આ જાણકાર ઓથોરાઇઝ્ડ ટેબલ છે, ટેબલ પ્રમાણે આપણે 180 લિટર પાણી આપણે બચાવી શકાય. 180 લિટર પાણી કચ્છ અને સૌરાષ્ટ્રમાં રહેતો હોય તો 65, અને જો બીજા ભાગમાં રહેતો હોય તો 180 લિટર પાણી આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા બચાવી શકાય, એ અહીંયા બતાવવામાં આવ્યું છે. અને આ કેલ્ક્યુલેશન ખરેખર કેટલી સ્ક્વેર મીટર અગાસી છે અને રેન વોટર આપણે પ્રોવિઝન કર્યું છે કે કેમ, એના ઉપર આ આપણે કેલ્ક્યુલેટ કર્યું. જેવી રીતે પાણીની આવક, પાણીનું સ્ટોરેજ, પાણીનું ટંકીનું ક્લેન્લીનેસ, એવી જ રીતે રેન વોટર હાર્વેસ્ટિંગનું પણ સગવડ છે. અને ભવિષ્યમાં કોલેજીસ માટે આ કમ્પલસરી થઈ જશે. બધા કોલેજીસને, ઇન્સ્ટિટ્યૂટ્સને આમાંથી એક કે બે પ્રયોગો કરવા જ પડશે પર્યાવરણની સુરક્ષા માટે. કેલ્ક્યુલેશન બતાવ્યું છે. પછી આપણે પાણીની વાત કરીએ, પાણીનો નિકાલ પણ જરૂરી છે. એક આપણા કોલેજની બહાર ચેનલ ગંદકી થાય છે, પાણી ભેગો થાય છે, મચ્છરિયા થાય છે, એવું ના કરાય. એનું સીવેજનું ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવે છે, ટ્રીટમેન્ટ કરાય. અત્યારે તમારા પહેલા એક કોલેજમાંથી ત્યાં કીધું કે ત્યાં ગ્રીન ઓડિટ થાય છે. નોટ ઓનલી પૈસાની ઓડિટ થાય, નોટ ઓનલી નેક જેવું કોઈ ઓડિટ કરે, ભણવાનું ઓડિટ કરે, ત્યાં ગ્રીનરીનું ઓડિટ થાય છે અને અહીંયા વોટરનું પણ ઓડિટ પોસિબલ છે. ઓકે, હવે બીજો મુદ્દો આપણે એન્વાયરમેન્ટમાં લઈએ, એ છે સોલર એનર્જી, સૌર્ય ઉર્જા, સૂર્યથી મળતી શક્તિ અને એને કેવી રીતે ટ્રાન્સલેટ કરીને, કેવી રીતે ભેગી કરીને. હું કહું છું, રોજ લક્ષ્મીમાં આપણા દરવાજે ટકોર કરે છે ને, જતી રહે છે ને, આપણે કશું કરતા નથી, એ રોજ અનલિમિટેડ ફ્રી એનર્જી આપણને મળે છે, એ સોલર એનર્જી, એ સૂર્ય ઉર્જા. એ આપણામાં કેવું છે કે ભાઈ, પ્રકૃતિની રક્ષા માટે રોજ સૂર્યને એક લોટો જલ ચડાવો. એના પાછળ સાયન્સ બી છે, એના પાછળ સંસ્કૃતિ બી છે, એના પાછળ આપણે સૂર્ય દેવતા ગણીને એને નમન કરીએ છીએ કે ભાઈ તું આટલી બધી ઉર્જા આપે છે એટલે હું જીવિત છું, તો એને આપણે વંદન કરીએ છીએ. એવી રીતે એક લોટા પાણી વૃક્ષ માટે, એક લોટા પાણી ચકલી માટે, એવું બધું આપણને બતાવવામાં આવે છે. એ પર્યાવરણની રક્ષા માટે છે, બધાની પાછળ સાયન્સ છે. હું એક સ્પેશિયલ લેક્ચર રાખું છું સાહેબ, જેમાં લોજિક બિહાઇન્ડ ધ ઇન્ડિયન કલ્ચર, સુકામ મારે દીવો કરવો, સુકામ પન્યારી આગળ દીવો મૂકવો, સુકામ એવરીડે વન લોટા પાણી સૂર્યને ચડાવું અને સુકામ તુલસી વાવું, એવરીથિંગ હેઝ અ લોજિક બિહાઇન્ડ ઇટ. પણ અત્યારે આપણે પર્યાવરણની વાતો કરીએ તો સોલર એનર્જી, તો આ કોલેજને પૂછવામાં આવે છે અમારા સંસ્થા દ્વારા, શું આપે સોલર એનર્જીનો પ્રયોગ કરવા માટે કોઈ પ્રયત્ન કર્યા છે, કરવાના છો, કોઈ રિન્યુએબલ એનર્જી કન્ઝર્વેશનની વાત કરો છો, અને તમારી રિક્વાયરમેન્ટ કેટલી છે? કિલોવોટ પર મંથ ઇલેક્ટ્રિસિટી બિલ જોઈ અને આપણને કેલ્ક્યુલેટ કરતા ફાવે છે. અને અહીંયા એક સરસ મજાનું કેલ્ક્યુલેશન આપેલું છે. જો આપણે આ સેટેલાઇટ વ્યૂ છે એક કોલેજ જ્યાં એરો મૂક્યો છે ત્યાં સોલર પેનલ્સ દેખાય છે. હાફ ઓફ ધ ટેરેસમાં આપણે હવે ગણીએ કેટલી રેક્ટેન્ગ્યુલર સોલર પેનલ્સ છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ ભાગમાં જે અહીંયા પાર્ટિસિપન્ટ છે બધાને વિનંતી કરીશ કે તમે ગણી અને મને અહીંયા ચેટ બોક્સમાં લખો કેટલા સોલર પેનલ્સ છે ત્યાં. એક બેને જવાબ લખી દીધું છે, સરસ સરસ, યસ, અરે વાહ, બધા ચા પીને બેઠા છે ને એટલે ફ્રેશ છે બધા, યસ, વેરી ગુડ, યસ યસ યસ, વેરી ગુડ, સરસ.
સાચા જવાબ છે 33 ઇઝ રાઈટ. અને હવે યસ 33 વેરી ગુડ. જે બાજુ એરો મૂક્યો છે એ બાજુ જ ખાલી એટલું જ ગણીએ છે. આમાં તો તમે જોશો તો કેલ્ક્યુલેશન વધારે હશે, બીજું હશે, પણ આપણને એટલું તો ખબર છે કે 3 સોલર પેનલ્સ જે છે ને એ 4 કિલોવોટ એનર્જી જનરેટ કરે છે. 3 સોલર પેનલ્સ એ 4 કિલોવોટ એનર્જી જનરેટ કરે છે. તમે હવે નીચે જોઈ શકો છો એ કેલ્ક્યુલેશન માટે બતાવ્યું છે. આ શું છે, એક ટેરેસની બિલ્ડિંગ, એક કેમ્પસની બિલ્ડિંગ તમને દેખાવામાં આવે છે. એ સેટેલાઇટ વ્યૂ છે. તમે તમારું કોલેજનું ગૂગલ મેપ પર મૂકશો ને, ગૂગલ સર્ચ મારશો અને સેટેલાઇટ વ્યૂ પર જશો ને, તો આવી રીતે તમને પણ આ દેખાશે. અને હવે કેલ્ક્યુલેશન તમે જોઈ શકો છો કે આ જે પિંક કલરમાં લખ્યું છે ને એ વાંચવાનું છે. 3 પેનલ્સ વિલ જનરેટ 4 કિલોવોટ ઓફ એનર્જી પર ડે. એક સરસ સૂર્ય પ્રકાશિત દિવસ હોય તો, 3 સોલર પેનલ્સ લગાવી હોય તો 4 કિલોવોટ એનર્જી તમને મળે. સર હું ફરીથી મારા અનુભવનો શેર કરું. જર્મનીમાં પહેલી વાર જતી હતી ફ્લાઇટમાંથી, અને જેમ ખબર પડી કે જર્મની આવી ગયું છે તો આમ બારીમાંથી જોવાનું મન થયું, જર્મની આવી ગયું. પહેલી વખત જ ઇન્ટરનેશનલ ગઈ હતી. પણ ટુ માય સરપ્રાઈઝ ત્યાં બધી જ બાજુ સોલર પેનલ્સ, એટલે તમારી એરોપ્લેનની વિન્ડોમાંથી બી દેખાય. આઈ વોઝ વન્ડરિંગ કે અહીંયા સોલર પેનલ્સ એટલું બધું. સોરી કઈક વચ્ચે આટલા બધા સોલર પેનલ્સ અને આટલું બધું. અને આઈ વોઝ લાઈક કે જર્મનીમાં તો સૂર્યપ્રકાશ 2 મહિના 1.5 મહિના 2.5 મહિના હોય છે, તોય આટલું બધું એ લોકો યુઝ કરે બધી બિલ્ડિંગ્સ ઉપર અને ખેતરોમાં પણ, જ્યાં જગ્યા હોય ત્યાં સોલર પેનલ્સ. અને આપણે જ્યારે સૂર્ય 12 મહિના હોય છે તો શું આપણે એ યુઝ ન કરી શકીએ? તો બહુ સારા પ્રયત્નો ચાલે છે. ગવર્મેન્ટ સબસિડી આપે છે. તમારા મારા જેવા લોકોએ ઘરે લગાવ્યા છે અને કેમ્પસમાં પણ લગાવી શકાય. કમિંગ બેક ટુ ધ કેલ્ક્યુલેશન, તમે ગણીને મને કીધા 33 પેનલ્સ છે. 3 પેનલ્સ વિલ જનરેટ 4 કિલોવોટ. તો 33 પેનલ્સ વિલ જનરેટ હાઉ મચ? બસ મને એ કેટલું કિલોવોટ એનર્જી થાય. 4 કિલોવોટ 3 હોય તો 4, તો 33 હોય તો કેટલી એનર્જી જનરેટ થાય એ મને ચેટ બોક્સમાં લખીને કહેજો. બધું સાચું છે, તમે લખતા જાઓ, ગણીને લખો ખાલી. 3 પેનલ્સ 4 કિલોવોટ, તો 33 પેનલ્સ કેટલું? 44. ઓકે, ધેટ 44 ઇઝ કરેક્ટ. 3 પેનલ્સ 4, એક્ચ્યુઅલી જો સાયન્સ વાળા હોય તો એટલું 44 ના લખે, યુનિટ સાથે લખવું પડે આપણને, પણ અત્યારે માટે ઇટ્સ ઓકે. 44 કિલોવોટ ઓફ એનર્જી બાય 3 પેનલ્સ. તો તમે ઇલેક્ટ્રિસિટી બિલ લઈને બેસ, એક મહિનામાં મારા ઇન્સ્ટિટ્યૂટમાં કેટલી જરૂર છે, સામે આ કેલ્ક્યુલેશન લઈને બેસો. આટલી જરૂર હોય તો હું આટલા સોલર પેનલ્સ લગાવું, તો આટલી જ એનર્જી મારે બાય મારે ખરીદવી પડે, અથવા તો આટલી વધારે સોલર એનર્જીનો હું ઉપયોગ નથી કરી શકતો તો મારી પાસે ક્રેડિટ નથી. સર મારા ઘરે એવું થયું છે, 2-3 વર્ષ પહેલાં સોલર પેનલ્સ લગાવ્યા અને પછી 0 પૈસાનું બિલ આવે છે, અને અમુક વખતે તો મારી ક્રેડિટ થઈ જાય છે. મારા પૈસે જીબીના પૈસા છે, હું વાપરી શકીશ. તો ક્રેડિટ આ કેમ્પસ પણ કરી શકે છે, અને સરકાર મદદ કરે છે, સોલર સબસિડીઝ આપે છે, એ લાભ આપણે અવશ્ય લઈ શકીએ. ઘરે પણ અને કેમ્પસમાં ઇન્સ્ટિટ્યૂટમાં પણ કેલ્ક્યુલેટ કરી, અને એ લોકો બી આપણને મદદ કરે છે ગ્રીનરી મેનેજમેન્ટ. અને ખરેખર આ કેમ્પસની અંદર વૃક્ષો વાવવું, ગ્રીન રાખવું, આ દેશી ઘાસ વાવી, નર્સરી કરવું, એ બધા જ સજેશન્સ આપવામાં આવે છે. કે ગ્રીનરીનું ઇમ્પોર્ટન્સ તો મારે કહેવાની જરૂર નથી કે વૃક્ષ હોય તેના શું ફાયદા છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો તમે ઘરની બહાર નીકળો તો તમને કેટલા વૃક્ષ દેખાય છે,
હરોઈ ટ્રેનમાં છે, મારી ઇન્ટર્ન છે, મારી સ્ટુડન્ટ છે, એમજીએમસીઆરએમમાં મદદ કરે છે. એ ગાડીમાં બેસી રેલવેમાં બેઠા બેઠા પણ ફીડબેક ફોર્મ શેર કરી દીધું છે કે કદાચ કનેક્શન જતું રહે. તો વિદ્યાર્થી મિત્રો, ફેકલ્ટી, બધાને વિનંતી કે તમે ફીડબેક ફોર્મ તમારું નામ ને ભરવાનું છે છોડીને નથી જવું. અને જશો ને તો બી એક બી વિદ્યાર્થી અહીંયા હશે ને તો મારે મારી આવા જે વિદ્યાર્થી સુધી પહોંચે અને કંઈ નાનું મોટું પ્રયત્ન કરે તમે નહીં તો આઈ વિલ બી મોર દેન હેપી. એટલે તમે સાંભળજો અને તમારા અનુભવો મને કહેજો. તો હું કહેતી હતી કે તમે ઘરથી બહાર નીકળો ને તો તમને કેટલા વૃક્ષો દેખાય છે. તમે ગેટ ખોલ્યું અને હવે તમે દરવાજાથી બહાર નીકળો છો તો મને એ લખીને કહો ને કે તમને કેટલા વૃક્ષો દેખાય છે. એક વિદ્યાર્થી છે ને લાસ્ટ ટાઈમ મને વિડીયો ઓન કરીને બતાવ્યું કે મેડમ હું તો અંદર ખેતરમાં બેઠો છું ને ચારે બાજુ વૃક્ષ છે, કાઉન્ટ નથી કરી શકતો. સો લકી, 25, વેરી ગુડ, વેરી ગુડ. So lucky are those people કે જેનું કામમાં ખેતરોમાં વૃક્ષોની સાથે રહી શકે છે. ખબર નહીં શું મોડર્નાઇઝેશન થઈ ગયું છે કે આપણે ગામ છોડી છોડીને શહેરમાં આવી ગયા છે અને શહેરવાળા લોકો ગામડાઓને શીખવાડતા જાય છે. 12, yes, very good, Ardhavai. શું શીખવાડીએ છીએ? They are independent in themselves. એ પછી વાત કરીશું. તો કેમ્પસમાં ગ્રીન કવર કેટલું છે એ આપણને જોવાનું છે. એક એસ્ટિમેટ પ્રમાણે 30% કમ્પલસરી સરકાર દ્વારા ઓફર આપવામાં આવી છે કે તમારી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, ઓફિસ હોય કે વોટ એવર, ગ્રીન કવર શુડ બી 30%. ઇટ કુડ બી નર્સરી, ઇટ કુડ બી ગ્રીન લોન, ઇટ કુડ બી ગ્રીન ટ્રીઝ, બટ એડવાઇઝડ ઇઝ વૃક્ષદાર, વૃક્ષ ઘટાદાર, છાયાદાર વૃક્ષ, જે વૃક્ષ છાયા આપે એવા વૃક્ષ વાવવા માટે ભલામણ છે. હું વડોદરામાં જોઉં છું સિટીમાં તો સર બહુ સરસ બિલ્ડિંગ હોય, નવી નવી બિલ્ડિંગો બનાવે, સોસાયટીઝ બનાવે અને વૃક્ષ કયા હોય? પામ ટ્રી. પેલા આમ જે બસ આમ આપણા પામ એવા હોય ને, હાથને પામ કહે છે, બસ એના છાંયડો ના હોય. તમે નીચે બેસીને જમી ના શકો, રમી ના શકો. ખબર નહીં આ બિલ્ડર આ ખબર નહીં મોટા વૃક્ષો કેમ નથી વાવતા. અને પેલા વૃક્ષ વાવે છે જેના ફોટો પાડું ને, બહુ સરસ મારો ફોટો આવી જાય પાછો. ધેટ ઇઝ નોટ ધ પર્પસ ઓફ એન્વાયરમેન્ટ. મારે તો બધા જે સાંભળતા હોય અને આ ફિલ્ડમાં હોય તો પ્લીઝ એક એક વૃક્ષ બધા વાવો. એક સાહેબે મને ઉદાહરણ આપ્યું હતું, 3 વર્ષનું કોર્સ હોય છે, જ્યારે કોલેજમાં બધું આવે એના ફર્સ્ટ બર્થડેમાં વૃક્ષ એના હાથેથી એક વૃક્ષ વાવવામાં આવે અને વૃક્ષને એનું નામ આપી દેવાય, ત્યારથી વૃક્ષ. તો હવે જ્યારે જ્યારે હવે મારું બર્થડે છે અને મારે મારા ઝાડની રક્ષા, સુરક્ષા, સંરક્ષણ કરવા, 3 વર્ષમાં તો ખાસું મોટું થઈ જાય ઝાડ. તો એ મને યાદ રહે સાહેબ એવું કહેતા હતા, છોડીને જાય ને તો પણ ત્યાં જોવા આવે કે વૃક્ષ કેટલું મોટું થયું છે. આપણે આ આપણી ઘરે, આપણી સોસાયટીમાં, આપણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ન કરી શકાય? કરી શકાય ને. તો આવા પ્રયત્નો ચોક્કસ આપણે કરવા જ જોઈએ જેનાથી આ ગ્રીનરી વધે અને પ્રયત્નો આ રીતે ચાલુ રાખી શકીશું. મને ખ્યાલ છે કે આવી જ રીતે એક સેટેલાઇટ વ્યૂ લઈ અને આપણે આપણા ગ્રીન કવર 30% થાય છે કે નહીં એ કેલ્ક્યુલેશન્સ પણ અહીંયા બતાવ્યા છે. નર્સરી હોય કેમ્પસમાં તો એની માહિતી પણ આપ શેર કરજો. પ્લાન્ટ પ્રોટેક્શન ખાલી પિંજરો મૂકવાનો જ પ્લાન્ટ પ્રોટેક્શન નથી, એને સાવચેતી રાખવાની, પાણી આપવાનું, રક્ષણ કરવાનું, ગ્રો થાય ત્યાં સુધી એની રક્ષા કરવાની, એ પ્લાન્ટ પ્રોટેક્શન મેથડ્સ. અને આપણે દર વર્ષે કેટલા ઝાડ વાવીએ છે એની માહિતી. અને આની સાથે સાથે જ્યારે આપણે કોલેજમાં રહીએ કે કેમ્પસમાં રહીએ તો એની સાથે સાથે વેસ્ટ તો જનરેટ થાય જ છે. એ વેસ્ટ વિશે આપણે વાતો કરીશું. ત્યાં સુધી મારે 1 મિનિટનું બ્રેક તમે આપજો, કોઈ જોઈન કર્યું છે. અને ત્યાં સુધી અનિલ અંબાસના સર, આપણું જો માઇક હવે ઓકે હોય તો તમે અમને 2 શબ્દો કહેશો એવી વિનંતી છે સર.
તમે માઇક ઓન કરો. ઓકે, મને લાગે છે કે આઈ વિલ કન્ટિન્યુ. અને હવે વેસ્ટ મેનેજ કેવી રીતે કરીએ? તમે જુઓ છો કે ડસ્ટબિન અત્યારે બે કલરના મૂકવામાં આવે છે, ગ્રીન અને બ્લુ. ગ્રીન કલરમાં આપણે કચરો, ભીનો કચરો નાખવા માટે ભલામણ છે. ફ્રૂટ્સ ખાધું હોય, રસોઈમાંથી વધ્યું હોય, ટિફિન લઈ ગયો હોય, એક નીકળ્યું હોય, એ ગ્રીન બકેટમાં આવે. અને બ્લુ બકેટમાં ડ્રાય વેસ્ટ નાખવાનું હોય છે. આપણે બિસ્કિટના વેફરના પેકેટ છે કે બોટલમાંથી પાણી ખલાસ થઈ ગયું એ બોટલ નાખીએ, કે પ્લાસ્ટિક રેપર્સ છે, એ બધું બ્લુ કલરના ડસ્ટબિનમાં. તમે જોવો છો હમણાં બગીચામાં અને આ બધી જગ્યા બે કલરના ડસ્ટબિન. સાહેબ, હું જર્મની હતી તો કેટલા 3, 4, 5, 6 કલરના ડસ્ટબિન્સ હોય, યલો ને રેડ ને ગ્રીન ને પિંક વ્હાઈટ, અને જર્મનમાં લખેલું હોય ત્યાં કાચ બહુ વપરાય. તો કાચની બોટલ જુદી, કાગળનું વેસ્ટ જુદું, વેસ્ટ જુદું, પ્લાસ્ટિકનો વેસ્ટ જુદું, પુઠ્ઠા અને કાગળ એ બી જુદા જુદા રાખવાના. પહેલા તો હું લઈ લઈને ફરું ને ભાઈ કોઈને પૂછી નાખું, જો તમારા ભૂલ થઈ ગયું હોય તો તમને પનિશ કરી દે. તો એક તો જર્મનમાં લખેલું હોય, ફોટો બનાવેલું હોય, પણ છતાંય એટલું બધું અવેરનેસ. હું તમને 2013ની વાત કરું છું, 13માં ગઈ હતી, 15માં ગઈ હતી, તો એટલું બધું ત્યાં અવેરનેસ છે હતી. આપણે બી જાગૃત બનીએ. કચરાની વેનો આવે છે, જો કે હજી બધું મિક્સ જ નાખે છે, અને કચરાની વેનનો બહુ સરસ પ્રયત્ન છે. નંબર આપવા લાગ્યા છે શહેરોને સ્વચ્છતાની અંદર, એ બહુ સારા પ્રયત્નો છે. સ્વચ્છ સ્વસ્થ ભારતના જે પ્રયોગો ચાલે છે, જે કેમ્પેઇન ચાલે છે, ખરેખર લોકો જાગૃત થયા છે. અને કેમ્પસમાં કેટલું વેસ્ટ જનરેટ થાય છે એ જોવા માટે આપણે કેલ્ક્યુલેશન આપ્યું છે. હવે તમે એ બી મને કહેશો કે એક વ્યક્તિ એક દિવસમાં કેટલું કચરો પ્રોડ્યુસ કરતો હશે? આરતીબેન આખો દિવસ ઘરમાં બેઠા છે, તો કેટલો કચરો નીકળતા હશે? 50 ગ્રામ કે 500 ગ્રામ? એવું કહી શકશો? ખાલી ગેસ જ કરવાનું છે ને? તમારે વિચાર મેં રેન્જ આપી દીધી છે કે કેટલું કચરો એક વ્યક્તિ એક દિવસમાં જનરેટ કરતો હશે. 50 ગ્રામ થી 500 ગ્રામ ની રેન્જમાં તમારે લખવાનું છે. ઓકે, 350, 300. ઓકે, આ રમતો રમાડવાની. આપણે જયારે રમત ટાઈમ પાસ કરવો હોય ને, કિટી પાર્ટીમાં બી રમાડજો અને કોલેજમાં પણ રમાડજો. બિલકુલ સાચું છે. આ રેન્જ ઓન એન એવરેજ, યસ, 250 ગ્રામ, હું બી 250 ગ્રામ ઓન એન એવરેજ મૂકી દઉં છું. તો આરતીબેન આખો દિવસમાં 250 ગ્રામ કચરો, જો મારી ઘરે 4 વ્યક્તિ હોય તો 1 કિલો કચરો તો મારી ઘરેથી નીકળતું હશે એવરી ડે. તો 365 ડેઝમાં તમે કેટલો બધો કચરો, અને આટલા ઉંમરની થઈ તો કેટલો બધો કચરો નીકાળ્યો હશે. તો આ મેનેજ કરવું જ પડશે. આપણી પાસે વધારે છે તો મેનેજ કરવું જ પડશે. તો એ મેનેજમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, સેગ્રીગેશન એટલે ડિવાઈડ કરવું, સોલિડ વેસ્ટ અને લિક્વિડ વેસ્ટને મેનેજ કરવું, એ પણ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કે 50 ગ્રામથી 300 ગ્રામ જેટલું કચરો નીકળતો હોય તો એને કેવી રીતે મેનેજ કરીએ. જુદું જુદું પ્લાસ્ટિક, પેપર, કાર્ડબોર્ડ, ગ્લાસ, રસોડાનું વેસ્ટ બને ત્યાં સુધી જુદું જુદું ભેગું કરી અને આપણે એને નિકાલ કરવાની વ્યવસ્થા કરવાની. કોલેજમાં ત્યાં ને ત્યાં જ પાંદડા હોય ને, તો પાંદડાનો જે સૂકા પાંદડા પડે ને,
તો બધાથી કચરો પડ્યો ચોખ્ખું ચોખ્ખું કરવાનું છે. અને મારી સોસાયટીમાં લોકો મોટા મોટા ઝાડો કાપી નાખે છે, બહુ કચરો કરે છે, બહુ કચરો. ઇટ ઇઝ નોટ કચરા, ફર્સ્ટ ઓફ ઓલ એ કોઈ વેસ્ટ નથી, એ કચરો નથી, એ તો ખરેખર સોનાની ખાણ જેવું છે તમારામાં. એ પાનમાંથી જ ખાતર બને. મારી ઘરે ડોલ મૂકી છું, જેટલું કચરા બગીચામાંથી આ પાન, નોટ કચરા, પાન બધું ભેગું કરી અને રસોડામાંથી વેજીટેબલ્સ અને ફ્રૂટ્સનું જે બી એ બને એ બધું ભેગું કરી અને એમાંથી ખાતર બને છે. મારી ઘરે થાય છે, ડોલમાં થાય છે, તો મોટો બગીચાની જરૂર નથી. કમ્પાઉન્ડમાં, અગાસીમાં તમે ગમે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ તમે તમારા કિચનમાંથી જ. અને મારે ખરેખર ડ્રેનમાં નાખવા માટે બહુ ઓછો કચરો હોય છે, કેમ કે બધું તો હું કમ્પોસ્ટમાં નાખી દઉં છું. તો શું આ નાના મોટા પ્રયોગો આપણે ન કરી શકીએ? અને કેમ્પસમાં કેવી રીતે કરીશું? તો કેમ્પસમાં પણ કમ્પોસ્ટ ખાતર કરવાની સગવડ રાખી શકાય. અને આ ગ્રીન કવરમાં ગણી લેવાય છે, 30% છે ને, જે ખાડો તમે કરો અને એમાં તમે જો કમ્પોસ્ટ બનાવતા હોય તો એ કેલ્ક્યુલેશન ગ્રીન કવરમાં આવે છે. એટલે એન્કરેજ કરવા જોઈએ. આવી રીતે આપણે જો નર્સિંગ કે ફિઝિયોથેરાપી કે ફાર્મસી કે ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં કોઈ બાયોમેડિકલ વેસ્ટ હોય તો એને જુદી રીતે કરવાનું છે. અને ડ્રેનેજ સિસ્ટમ આપણે ક્લીન અને સાફ રાખવાનું હોય છે. અને મેં કીધું એમ 30% ઓફ ધ લેન્ડ આપણે ગ્રીનરી માટે યુઝ કરવાનું છે. એના માટે પણ એક સરસ કેલ્ક્યુલેશન આપ્યું છે. અને સાહેબશ્રીને વિનંતી કે જ્યારે તમે અમને વર્ડ ફાઇલ સબમિટ કરો તો નાના મોટા ઉદાહરણો સાથે, જેમ અહીંયા એક સેમ્પલ આપ્યું છે કે ભાઈ અમે આરો વોટર આપીએ છીએ, એ પાણી જે આરોમાંથી બચે છે એ અમે ટોયલેટ માટે સેપરેટ યુઝ કરીએ છીએ, અમારા કિચનમાં આ સ્વચ્છતા છે, અમારે એક કમ્પોસ્ટ 250 કિલો એક દિવસમાં અમે બનાવી શકાય છે. કોલેજથી મોટું એરિયા છે. રેન વોટર માટે અમારે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે 22 જુદા જુદા ખાડાઓ એ લોકોએ કર્યા છે. તેવી રીતે આ એક કોલેજે આપણી ડિટેલ્સ સમજાય છે. તો આપણે પણ જેટલું બધું કાર્ય કરતા હોય એકબીજાને શેર કરવા માટે આ એક સરસ ઉદાહરણ છે. કોલેજની એક્ટિવિટીઝમાં જ્યારે વિદ્યાર્થીઓને ગામડા સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે ખરેખર એ લોકોને એક અનુભવ લેવા જેવું છે. આ કોઈ કોલેજે ફોટો મોકલ્યો છે સર અમને, કે વિદ્યાર્થીઓને જ્યારે ખેતરમાં લઈ જઈને પેડી કલ્ટિવેશન, અને પેડીને ગુજરાતી રાઈસ, ભાત, જો ભાત બનાતે ચાવલ બનાતે હો ગુજરાતી મેં ક્યાં કહેતા, સમબડી વિલ રાઇટ ઇટ હિયર. આજે રાઈસ કલ્ટિવેશન થાય છે, ક્યાં બોલતે ઇસકો જો એની આઈડિયા, ગુજરાતી મેં ક્યાં બોલતે? આઈ હર્ડ ધ વર્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, ધેટ મને ખબર નથી. ચોખા, ઓકે, જે સાનું પાક હોય છે ગુજરાતીમાં ચોખા કહે છે, યસ, એની આઈડિયા? આજે ચોખાના કલ્ટિવેશન જે છે ને એને ડોંગર કે છે ને, યસ, ડાંગર, યસ યસ, ધીસ ઇઝ કરેક્ટ, ડાંગર, યસ. તો એ ખરેખર કેટલું બધું પાણીમાં ઉભારીને કામ કરવું પડે છે. ત્યારે ધાન, ત્યારે અનાજ પકે છે, અને એ અનાજની ડીશ જ્યારે, યસ, ચોખા, ડાંગર મારી ડીશમાં આવે છે, મારી ખાવાની પ્લેટમાં આવે છે, હા ઠીક હૈ, મેરેકો ભૂખ નહીં હૈ, ચલો ફેંક દિયા, હા આજે તો લગનમાં ગયા હતા ને, 25 આઈટમ હતી, બધી થાળીમાં ભર લીધી, ખાવાતું હતું, ના બધું ફેંકી આવ્યા. પણ તમે ખબર છે કે એક પ્લેટ ભરવા માટે થાળી તમારી તૈયાર થઈને આવે તો કેટલા બધા નેચરલ રિસોર્સિસ, કેટલી બધી એનર્જી એમાં જાય છે. અને આપણને આપણી સંસ્કૃતિમાં તો હતા જ, તમારા વડલા તો કહેતા જ હોય, જમતી જમતી વાતો ના કરો, પૂજા પ્રાર્થના કરીને જમો, ગાયનો, કૂતરાનો, પક્ષીનો એમાંથી ભાગ કાઢીને મૂકો, થાળીમાં કશું રહેવું ના જોઈએ, આ કાંતિ સાંભળીને છોકરાઓ આ કાંતિ કાઢી નાખવા માટે નથી. આના પાછળ જ્યારે તમે ખરેખર ત્યાં જઈને જોશો ને, ખેડૂત મિત્રો કેટલી બધી મહેનત કરીને તમારા માટે કેટલા બધા રિસોર્સિસ યુઝ થાય, પછી તમારા માટે એક પ્લેટ ઓફ ફૂડ તૈયાર થાય છે. અને સાથે સાથે કચરાનો નિકાલ કેવી રીતે કરીએ, તો કેમ્પસ વાળા જ બગીચામાં લઈ ગયા હતા. અને વિદ્યાર્થી મિત્રોને ખરેખર જો કોઈને અનુભવ હોય ને, તો ઘરે તો કોઈ દિવસ કામ બી નહીં કર્યું, અને સાહેબ સાથે, સાહેબની સામે પહેલી વખત કોઈ કે કચરો પડી પડીને કોથળામાં નાખ્યા હશે, તો એ વિરલો અનુભવ વિદ્યાર્થીઓને થયો હશે. અને મેડિકલ કેમ્પ વિલેજ સાથે કનેક્ટ થઈએ ત્યારે જ રૂરલ અર્બન કનેક્ટ કમ્પ્લીટ થાય. આપણે વિલેજ સિવાય ઇનકમ્પ્લીટ છે, એ અહીંયા એક સારું વિલેજ એડોપ્શનનું પ્રયત્ન કરી અને અમને થોડા પિક્સ મોકલેલા કે કેમ્પસની અંદર જ
વર્મી કમ્પોઝ છે, સૌથી વધારે કચરો કોલેજમાં કાગળનો નીકળે છે. તે કાગળ માટે કેવી રીતે ક્રશ કરીને એનું શું રિસાયકલ થઈ શકે? બાયોગેસ પ્લાન્ટ લગાવ્યું છે, પેસ્ટિસાઇડ્સ ઓર્ગેનિક પેસ્ટિસાઇડ પિટ બનાવ્યું છે, અને આજે હું કલર ઓફ ડસ્ટબિનની વાત કરતી હતી એ છે. વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને અનુરૂપ રે એવા નાના મોટા પ્રયોગો આ લોકો એમને ફોટો મોકલી અને બતાવ્યા હતા કે કેમ્પસમાં જ ક્લિનિંગ થાય છે, નોટ ઓનલી કેમ્પસ આજુબાજુ જગ્યા પર જઈને પણ એ લોકો. તો આપણે આવા પ્રયત્નો કરી, નાના મોટા પ્રયત્નો કરી, અને આખું જે કન્સેપ્ટ છે એન્વાયરમેન્ટનું, આ બધી કેવી બધી ફેસિલિટીઝ આપી છે. એન્વાયરમેન્ટનું એક કન્સેપ્ટ છે કે રિડ્યુસ, રિસાયકલ, રિફ્યુઝ. તો આજે રિસાયકલ, રિડ્યુસ, રિફ્યુઝ, ગ્રીનની જે કન્સેપ્ટ છે એ તો આપણામાં હતી જ. મને હવે તમે ઉદાહરણ આપીને કહેશો કે તમારા મમ્મીની, દાદીની, બાની સાડી, મોટી ચાદર, આ બધી જો યુઝ થઈ જાય પછી આપણે શું કરીએ છીએ? એ ચાદરને, એ મોટી સાડીને, આપણી ડ્રેસને જો, તો પછી આપણે એને શું કરીએ છીએ? મને તમે અહીંયા ચેટ બોક્સમાં ખાલી એ લખો, ઘરમાં શું આ સાડી ને ચાદર આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ? તો બા અને દાદી શું કરતા? ઓ યસ, ગોદડા બનાવ. યસ, વેરી ગુડ. બીજું બીજું શું કરતા આપણે? બીજું કઈ ઉપયોગ થાય છે? પડદા. યસ યસ યસ, પડદા બનાવે છે. એમાંથી સાડીમાંથી સરસ ફ્રિલ વ્રિલ નાખીને પડદા બને છે. પોટલા. અચ્છા, યસ યસ, પોટલા બાંધવા માટે. યસ, બિલકુલ. યસ, હા હા, યસ યસ, વેરી ગુડ. હવે તો મેં સર એ ખેતરમાં ને બોર્ડર બી સાડીઓની જોઈ હતી. યસ, વેરી ગુડ. ઓકે, અને ઓકે, છાયો. યસ, વાવ સર, વેરાયટી લઈને આવે છે કે છાયડો બનાવવા માટે પણ. અને વિદ્યાર્થી મિત્રો, તમે શું જોયું છે? આ તો જો ખેતરમાં ગયા હોય તો જ આ ઉદાહરણો લખી શકો, પણ તમારી ઘરે શું કરતા હતા બા? ગોદડા સિવાય શું કરતા હતા? બીજું કઈ એનું થઈ શકે? મારી પાસે ખેતર નથી પણ મારે સાડી ફેંકી બી નથી દેવી, તો શું કરે? હિંચકો. યસ, અરે ધેટ ઇઝ વેરી યુનિક. હા, કે સાડીમાંથી પેલો નાના બચ્ચાને સુવડાવવા માટેનો હિંચકો બની જાય છે. સી ધ મલ્ટીપર્પઝ યુઝ ઓફ ધ ક્લોથ ધેટ ગોસ્વામીભાઈ તો લખે છે, પણ વિદ્યાર્થી મિત્રો, એમાંથી પડદા બને છે, પગ લૂછણિયા બને છે, નેપકિન્સ બનાવે છે, નાના પડદા બને છે, નાના બચ્ચાના નેપીઝ એમાંથી બને છે, થેલીઓ બને છે, ડેકોરેશનની આઇટમ્સ બને છે, તમને બધાને ખબર જ હશે. અને આજે ગોદડાની વાત કરીને તો એટલું ઇફેક્ટિવ છે કે નાની મોટી બધી જ વસ્તુઓ એમાં સમાઈ જાય અને સરસ મજાની ગોદડું બની જાય. હું MSc કરીને આવતો, મેરેજ થઈ ગયું હતું, મધર ઇન લો જયારે આ ગોદડી બનાવે ને તો આઈ વોઝ સો સરપ્રાઈઝ. એમની સાથે નીચે બેસી જાઉં, આખી ચાદર અને પછી કેવી રીતે નાના મોટા કપડા બધા જ અંદર નાખી દે, મિનિમમ વેસ્ટ. અને બીજા બાળકો માટેના ડ્રેસ. યસ, પડદા ડ્રેસ, વેરી ગુડ, પડદા બને. અને હવે તો મમ્મીની સાડીઓ તો ફેશનેબલ ડ્રેસ બને છે, અપસ્કેલ, અપસાઇકલ કહીએ છે. તો મેં શીખી છે ગોદડા બનાવવાનું, આઈ વોઝ નોટ અશેમ્ડ, મને કોઈ શરમ નથી આવતી. તો ગોદડા યુઝ કરીએ તો હું રિસાયકલ, રીયુઝ કરું છું, અને રેફ્યુઝ એટલે મના કરું છું, ના પાડું છું. મને નવી રજાઈની જરૂર નથી. એ તો અત્યારે પેલી ફેશનેબલ ક્વિલ્ટ અને રજાઈ આવે છે, તો બાના ગોદડાઓ તો બધા વાડિયા પર મૂકી દીધા. મને તો શરમ આવે છે, હું તો મોડર્ન છું, હું તો ફેશનેબલ છું, હું તો નવી રજાઈ લાઈશ. પણ તમે ક્યાં પર્યાવરણની રક્ષાની સુરક્ષા કરો છો? ગોદડા તો સોફ્ટ, નરમ અને ગરમ બધું હોય છે, પણ આપણે તો આઈ ડોન્ટ નો કે કેમ આવું લાગે છે કે આપ જે મને મારા વડલાએ સમજાવ્યું હતું, શીખવ્યું હતું, એ હું ટ્રેડિશનલમાં ગણાવું, હું ગામડના ગણાવું, હું ફેશનેબલ ન ગણાવું. મને બધા કે તું તો ભાઈ બહુ બેકવર્ડ છે ને, હજી આવીને આવું જ વાપરે છે. પણ હું તો પર્યાવરણની રક્ષા કરું છું, પર્યાવરણની સુરક્ષા કરું છું. હું આ જર્મનીમાં હતી ને તો આવું રૂમાલ લઈને હું ફરું, અને એ લોકો બધા નાના નાના ટીશ્યુ પેપર લે, એક ટીશ્યુ પેપરના બોક્સમાં બીજા 10 હોય, એટલે જમીને લૂછીને ફેંકી દે, પરસો આવે તો લૂછીને ફેંકી દે. અને મારે તો એ ચારે ચાર મહિના આ જ ચાલે.
તો કોણ બેટર પર્યાવરણની સુરક્ષા કરે છે? પહેલા મને બી શરમ આવતી, અરે બાપરે આ લોકો તો કેટલા મોડર્ન છે, શું ટીશ્યુ પેપર વાપરે છે. પણ ધેન આઈ રિયલાઇઝ, અને મને ખ્યાલ આવ્યો કે ના, આઈ એમ ડુઈંગ ગુડ. ઉલટા એ લોકો આશ્ચર્યથી મને જોયે, હેન્કરચીફ એટલે ધેટ વોઝ વોટ, રૂમાલ એટલે ખબર નથી. અને આપણે તો પેલું સાફા બાંધે ને, તો એ સાફાને હેડનું બી પ્રોટેક્શન થાય, ગરમીથી બી પ્રોટેક્શન થાય, નહીને લૂછી બી લે, પાથરીને સુઈ બી જાય, ઓળી બી લે. અમારા જેવા તો કોઈ રિસાયકલ, રીયુઝ, રેફ્યુઝ કરતો જ નથી. પણ આપણે ભૂલતા જઈએ છીએ, અને પછી આ નવા નવા શબ્દો સાથે મારા જેવાને કોઈને લેક્ચર આપવાની જરૂર જ ના હોય કે આપણે વૃક્ષોને પૂજા વખતે, આપણે પ્રાર્થના વખતે, બધી જ વખતે વૃક્ષોનો યુઝ કરીએ. એનિમલ્સને શ્રી કૃષ્ણને જોવો તો પર્યાવરણ સંરક્ષણ એમના જેવું કોઈ જ ના હોય. તો આ સાથે હું મારી લેક્ચરનું અંત પર આવી ગઈ છું, અને આ પ્રાર્થના અને આ નિવેદન સાથે કે આપ અને હું આજીવન પર્યાવરણની રક્ષા અને સુરક્ષામાં નાના મોટા પ્રયત્નો કરતા જ રહીશું, એની સાથે જ હું મારી વાણીને આરામ આપું છું, વિરમું છું. નમસ્કાર. થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. અને હવે અનિલ સર, ફરીથી તમને રિક્વેસ્ટ કરીશ, જો અનુકૂળ હોય. ઓકે, થેન્ક યુ. ચોક્કસ મિત્રો, આરતીબેને નાના નાના ઘણા મુદ્દાઓ ખૂબ સરસ ઉદાહરણો સાથે વણી લીધા છે. એ બધા મુદ્દાને હું રિપીટ નહીં કરું, પણ મારે બે એવી બાબતો તમને જણાવી છે કે જે લોકોના એટીટ્યુડ સાથે વલણ સંકળાયેલી છે. તમે બધાએ અકબર બિરબલની વાર્તાઓ સાંભળી હશે, વાંચી હશે. એમાંની એક વાર્તા બહુ સરસ છે. જ્યારે બિરબલ એવું કહે છે રાજાને કે રાજાના કહેણ ઉપર લોકોને વિશ્વાસ નથી, તો એ સાબિત કરવા માટે શું કરવું? તો કે રાત્રે એક લોટો પાણી તળાવમાં નાખો. એટલે રાજાના મનમાં તો એવું જ હતું કે બીજે દિવસે તળાવ આખું દૂધ, સોરી, એક લોટો દૂધ નાખવું, તો આખો આખું તળાવ દૂધથી ભરાઈ જશે. અને ખરેખર જ્યારે બીજે દિવસે જોવે છે તો અહીંયા દૂધનો છાંટો પણ નહોતો. દરેક માણસે એવું વિચાર્યું કે હું એક દૂધ નહીં નાખું તો શું ફેર પડશે, હું એક એક લોટો દૂધ નહીં નાખું તો શું ફેર પડશે, એટલે એને પાણી નાખ્યું. આવું બધાએ વિચાર્યું, અને પરિણામ નહીં આવ્યું કે તળાવ દૂધની બદલે પાણીથી જ ભરેલું હતું. મારો કહેવાનો આશય એ છે, આક્ષેપ નથી મિત્રો, કહેવાનો આશય છે કે આપણા એટીટ્યુડ, આપણા વલણ માં પડેલું છે કે હું નહીં કરું તો શું ફેર પડશે, હું કરીશ તો શું ફેર પડશે. બીજા કરે કે ન કરે, આપણે કરવાનું. અને જો આપણે કરશું તો લોકો જોડાતા જશે, અને એમ કરતા 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 શ્રેષ્ઠ પરિણામ મળશે. આ બહુ મહત્વની વસ્તુ છે. અને બીજું ખાસ, બેને જે સોલાર એનર્જીની વાત કરી, તો સૂર્યને આપણે નમસ્કાર કરીએ છીએ. નમસ્કારથી કાંઈ નહીં થાય, એના માટે પ્રયાસો કરવા પડશે. તો ભવિષ્યમાં તમે શિક્ષક કરશો, તમારા વિદ્યાર્થીઓને મોટિવેટ કરો, ક્રિટિકલ થિંકિંગ કેમ થાય, ચિંતનાત્મક વિચાર કેમ થાય, અને એમાંથી કોક એવું શોધી શકે, એવી શોધો કરે કે સૂર્ય શક્તિને શી રીતે નાપી શકાય. એટલે માત્ર પગે લાગવાથી કે નમસ્કાર કરવાથી સુરક્ષા નહીં થાય, આના માટેનો પ્રયાસ કરવા પડશે. અને ત્રીજું ખૂબ જ મહત્વનું, આપણો એક એટીટ્યુડ છે, વલણ છે, કે જે મફતમાં મળે એની કોઈ કિંમત ના હોય. બરાબર, આ ઈશ્વર આપણને હવા, પાણી, ખાવા માટેનો ખોરાક આ બધું આપે છે, એની કોઈ કિંમત નથી. બરાબર, તો મારે કહેવાનું એટલું છે કે જે મફતમાં મળે છે ને, એ તો ખરેખર અમૂલ્ય છે, એની કિંમત જ ન થઈ શકે, એને આંકી ન શકાય. બરાબર, તો આ ત્રણ મુદ્દાઓ, એમાં ખાસ કરીને સોલરજી ઉપર આપણે સૌથી વધારે ભાર મૂકવો પડશે. એ એકમાત્ર એવી એનર્જી છે કે આખા વિશ્વને એ પારી શકે એમ છે. અને એક નાનકડું સૂચન, આવા સૂચનો તમે વિચારી જોજો. આપણે ત્યાં કોઈ મહેમાનો આવે, સ્વાભાવિક છે કે આપણે એને પાણી ઓફર કરીએ છીએ. હવે તમે જોજો, આપણા ઘરના ગ્લાસ પ્યાલા કેટલા મોટા છે,
અને ઘણીવાર લોકો શિષ્ટાચાર ખાતર ગ્લાસ ઉપાડે છે કે ઘૂંટડો પાણી પીને મૂકી દે છે, બરાબર, અને એ પાણીનું વેસ્ટેજ થાય છે. અને જોઈ તમે કલ્પના કરો તો ખૂબ મોટું ધ્યેય છે. તો આ તકે હું એવી રિક્વેસ્ટ કરું કે આપણે નાના પ્યાલાઓ વસાવો, બે વાર પાણીની જરૂર પડે તો બીજી વાર આપો, બરાબર, પણ વધારે આપી પછી ધોઈ નાખવું એ વ્યાજબી નથી, બરાબર. એટલે હું તો મારા ઘરમાં એવું કહું છું, પ્યાલા રાંધવા નથી મારી પાસે બહુ, પણ હું અડધો પ્યાલો આપું છું. પછી લોકો એવું વિચારે કે અડધો પ્યાલો પાણી આપે તો ખરાબ કેવું લાગે, નુકસાન થાય છે ને, એના કરતા ખરાબ લાગે એ વિચારવાનું નહીં, બરાબર. તો આવા ક્રિએટિવ આઈડિયાઝ જેને કે બ્રેઇન સ્ટોર્મિંગ કરી અને શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ આઈડિયા આપે તો મને લાગે છે કંઈક નવી ઇનોવેટિવ આઈડિયા મળી શકશે. અને ખાસ તો મને આનંદ એ આવ્યો કે આ સેશન આખું ઇન્ટરનેક્ટિવ હતું, બરાબર. એટલે કંઈક ને કંઈક પ્રશ્ન પૂછાયા, એના જવાબો આપ્યા, બરાબર. જવાબ સાચો છે ખોટો એની ચિંતા નહીં કરો, પણ જવાબ આપો મહત્વનું છે. ડાયટને ડાયટના અધ્યાપકગણ વિદ્યાર્થીઓ અંતિબેનનો ખૂબ ખૂબ આભાર. અને હા, એક વાત ખાસ, અંતિબેન અને નીતિન ખૂબ જ ડાયનેમિક છે અને એ લોકો ટીચર્સ ટ્રેઝર કરીને એક પ્લેટફોર્મ ચલાવે છે જેમાં કોઈને કોઈ મુદ્દા ઉપર કોઈને કોઈ એવા સારા શિક્ષકો બોલાવી અને વાર્તાલાપ કરે છે. આ માટે પણ હું એમને ધન્યવાદ આપું છું. થેન્ક યુ સર. સર બહુ જ બિઝી રહે છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, પ્રોફેસર છે, આખું જ એમનું વાંચવા જાઉં તો અડધો કલાક એમનું ચાલે, પણ એટલી સરળ ભાષામાં તમે અમને સમજાવ્યું સર, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. આવી જ રીતે તમારી બ્લેસિંગ્સ આપતા રહેશો એવી આશા છે સર. અને મારી સાથે હલભાઈ ગોસ્વામી સર જોડાયા છે, તો એમને બે શબ્દો કહેવા માટે વિનંતી કરીશ. ગોસ્વામીભાઈ હાજી સર, એ આરતી મેડમ આપનો ખૂબ ખૂબ આભાર. સરસ મજાનો પ્રોગ્રામ રહ્યો છે અને હું તો એમ કહું છું કે આવો એક પ્રોગ્રામ પાછો આપણે સરસ મજાનો કરીએ. એટલે આમાં આજે મને પણ ઘણું બધું જાણવા મળ્યું, ખાસ કરીને અનિલ સરે વાત કરી કે પાણી આપણે એક ગ્લાસ કોઈને આપીએ છીએ, એ તો આપણા ગુજરાતીને એક મેન્ટાલિટી હોય કે જે લોકો આવે ને પેટ ભરીને ખવડાવવું, મહેમાનગતિ વધારે માનવી, થોડું પેટ ભરીને એવું એ નથી જોતા. સરવાળે પાણી છે, ખાવાનું છે, એ ગટરમાં જાય છે. અને અમે તો અનાજ બચાવો એક એવું અભિયાન પણ ચલાવીએ છીએ પોરબંદરની અંદરમાં, અનાજનો એક દાણો પણ વેસ્ટેજ ન જાય. એટલે હું ફરી વિનંતી કરું છું આરતી મેડમને કે આવો પ્રોગ્રામ ફરી એક વખત કરો અને આપણે બીજી પણ કોઈ કોલેજમાં આપણે રાખીએ. બધા જે હાજર રહીએ છીએ એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને મને એક ઘણું બધું નવું આજ જાણવા મળ્યું છે, એ બદલ ખાસ કરીને આરતી મેડમનો હું વધારે આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. વંદે માતરમ. આવી જ રીતે પરેશ સરે વિનંતી કરી છે. સર તમને બી બે શબ્દો કહેવા માટે વિનંતી કરું છું સર. રિયલી ફર્સ્ટ ઓફ ઓલ હાર્ટી કોંગ્રેચ્યુલેશન્સ ટુ ડોક્ટર આરતી મેડમ. ડાયટ પોરબંદરની અંદર જે આ કાર્યક્રમનું આયોજન થયું અને દરેક વક્તાવ્યે પોતાના રિએક્શન આપ્યા, તો હું એટલું જ કહીશ કે અમારે હું અહીં માંડવી કચ્છ ખાતે છું, તો અમારા સેકન્ડરી હાયર સેકન્ડરી અને કોલેજના જે એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા અમે બીચની સફાઈ કરીએ છીએ. તો એવી જ રીતે જે વેસ્ટ મેનેજમેન્ટનો મેડમે જે કોન્સેપ્ટ આપ્યો, એવી રીતે વિદ્યાર્થીઓ દ્વારા આવો જે કચરો છે એ સાફ પણ બીચ થઈ જાય અને સાથે સાથે એ કચરાને ફરી પાછો રીયુઝ અને આપણે જે મેડમે વાત કરી એ મુજબ એનો ફરી પાછો ખાતરમાં કે ગમે તેમાં એક જગ્યાએ ભેગો કરી અને ઉપયોગ કરી શકાય. તો જુદા જુદા ઇનોવેટિવ જે આઈડિયાઝ છે જેમાં વોટર મેનેજમેન્ટ છે, વેસ્ટ મેનેજમેન્ટ છે, સોલાર એનર્જીની મેડમે વાત કરી, એવી રીતે દરેક વસ્તુમાં એક શિક્ષક તરીકે, ભાવિ શિક્ષક તરીકે જો વિચારવામાં આવે તો દરેક વિદ્યાર્થીની અંદર જુદા જુદા આવા
જુદા જુદા નવા નવા ઇનોવેશન્સના વિચારો પડેલા જ છે. અને સરે જે પ્રમાણે કીધું ગોસ્વામી સરે કે બીજી વખત જ્યારે પણ આયોજન કરવામાં આવશે ત્યારે આ વિચારોને આપણે 100% અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશું એવું આરતી મેડમને મારું સૂચન છે. ધન્યવાદ. અરે સર, ખૂબ ખૂબ આભાર ગોસ્વામી સર, તમનું તમારું પણ ખૂબ ખૂબ આભાર. અંતિમ ક્ષણ તરફ જતા હું વેકારિયા સાહેબને વિનંતી કરીશ કે અંતિમ બે શબ્દો બતાને કે. નમસ્કાર ડૉક્ટર આરતી મેડમ, અમારા માર્ગદર્શક અને વડીલ એવા ડૉક્ટર અંબાસણા સાહેબ અને અમારા ઇમેજના તાલીમાર્થીઓને તો ખૂબ ગાઈડ કરે છે, વારંવાર ઓનલાઈન જોડાઈએ છીએ, હમણાં રૂબરૂ રિસર્ચમાં પણ આવેલા છે. એટલે અમારી સાથે આમ તો અમારું રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીજીની જન્મભૂમિ અને સુદામાની કર્મભૂમિ એમ કહેવાય છે. અને પોરહિલા પોરબંદરમાં આજે વેબિનાર આપે કર્યો, ખૂબ આનંદ થયો. બે દિવસ પહેલાં જ મેડમ સાથે વાત થઈ તો અમારે બીએડ અને એમએડમાં 50-50, ફર્સ્ટ ઇયરમાં 50, સેકન્ડ ઇયરમાં 50, એમએડમાં 50, ફર્સ્ટ ઇયરમાં અને એમએડ સેકન્ડમાં 50 છે. કારણ કે ગૂગલ મીટની મર્યાદાઓ છે 100ની, એટલે આજે માત્ર બે જ યરને આપણે જોયા છે. હજી 100 તાલીમાર્થીઓ એમએડના, 100 કરતાં ઓછા છે થોડા, તો એ બાકી છે. તો આજે મેડમે કીધું હતું કે ડાયટ પોરબંદર એટલે દરિયાનું પાણી અમારાથી માત્ર 100 મીટરથી પણ ઓછા અંતરે છે. અમારા પગથિયામાં તમે ઊભો એટલે દરિયાના મોજા તમને જોવા મળે સામે. એટલે અમારે 3 મોટી સમસ્યાઓ છે ડાયટ પોરબંદર. એક તો ખારું પવન આવે ફાસ્ટ, એટલે કોઈ પણ ઝાડ હોય એના પાંદડા સુકાઈએ, 24 કલાક પવન વાય. એની જમણી બાજુ અમારું જે ડાયટ છે એની બરાબર બાજુમાં બિરલા ફેક્ટરી છે જે સોડા એસ બનાવે છે અને એની ડસ્ટ ઉડે છે 4 મહિના શિયાળુ પવનમાં. એટલે કોઈ પણ આપણા માથામાં વાળ પડે ડસ્ટ તો બી ગુચ્છો થઈ જાય, અને કોઈ પણ વનસ્પતિ ઉપર પાંદડા ઉપર એ ડસ્ટ પડે તો બી એ પાંદ ખરાબ થાય છે, બળી જાય છે. અને ત્રીજી અમારી મોટી સમસ્યા એ છે કે અમારે એક્ઝેક્ટ દરિયાની બાજુમાં હોય એટલે પથ્થર સ્વાભાવિક છે, જમીનમાં કુદરતી બંધારણ પ્રમાણે સીધો જ પથ્થર છે ઉપરથી જ. એટલે અમે જે બગીચો હમણાં બનાવ્યો છે અને એનું નામ આપ્યું છે એકવાર મન બનાવો. અમારા તાલીમાર્થીઓને ખબર છે કે એનો વિડીયો પણ બનાવ્યો. અમારે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ બહુ ચિંતન શિબિરમાં કહીએ કે તમે એક વખત મન બનાવો. એટલે આ વખતે અમારે જે અમારી સાથે અત્યારે જોડાણા જ છે, અમારે જે ઇકો ક્લબ સંભાળે છે ડૉક્ટર દક્ષાબેન જોશી, જે જોશી સાહેબના પુત્રી છે, તો એ પણ અત્યારે જોડાણા છે. ડાયટ પોરબંદરમાં સિનિયર લેક્ચર તરીકે સેવા બજાવે છે અને સાહેબ પણ શિક્ષણ શાસ્ત્ર ભવનમાં અંબાસણા સાહેબની સાથે જ હતા. એ પણ અમારા માર્ગદર્શક છે અને વારંવાર અમારા બીએડ અને એમએડના તાલીમાર્થીઓને ગાઈડ કરે છે. તો દક્ષાબેને અને બંને નક્કી કર્યું કે આ વખતે આપણે બગીચો બનાવવો જ છે અને બનાવીને જ રહ્યા. શું કામે તો કે એક તો જમીન અમારી ખરાબ છે, પછી પ્લસ અમારે 30 ફૂટ નહીં પણ 20 ફૂટે પાણી છે. પણ એ કેવું પાણી, કદાચ તમે જીભે અડાડો ને તો તમારી જીભ કૂકડું વળી જાય એટલું ખારું. કદાચ કોઈ વનસ્પતિના પાંદડા ઉપર એ પીપું પડી જાય તો એ પર્ણ બીજે દિવસે નીચે પડી જાય એટલું એ એસિડવાળું પાણી કહી શકાય એવું પાણી છે અમારા ડાયટમાં તળમાં નીચે. એટલે અમારે પાણી આખા ડાયટમાં પીવા માટે અને વાપરવા માટે બહારથી આવે છે, બરાબર, નગરપાલિકાનું કનેક્શન નથી. છતાં પણ અમે એક રિચાર્જ પણ કરેલું છે જે અમારું આખા કેમ્પસનું પાણી ખૂણામાં જાય અને ત્યાં બોર બનાવેલો છે અને ત્યાં રિચાર્જ થાય છે. અને પક્ષીઓ માટે અમે અંદર બિલ્ડિંગની અંદર કુંડા મૂક્યા છે નાના નાના પાણી પક્ષીઓને પીવા માટે, એ એક નવું કર્યું છે. અને ગાર્ડન બનાવ્યો છે જેથી કરીને અને દર 6 મહિને ગાર્ડનમાં જે વનસ્પતિ છે એને ઘેરું અને પેલું ચૂનો લગાવી દઈએ જેથી કરીને ઉધઈ કે એ ન લાગે એના માટે વારંવાર લગાવવો પડે. કારણ કે ભેજવાળું વાતાવરણ ખૂબ છે અમારે. ઘણી વખત તો તમે સવારમાં આવો તો પાંદડા વ્યવસ્થિત નીતરતા હોય વનસ્પતિમાં, તમને એમ જ લાગે કે વરસાદ આવ્યો. એમાં પોરબંદરના જે પટ્ટી જે નજીકના રોડ હોય ને એમાં તો તમે લપસી જાઓ એવો એટલો ભેજ હોય છે સવારમાં. એટલે અમારે ટૂંકમાં વૃક્ષ ઉછેરવો એટલે જેને કહેવાય ચેલેન્જીસ, પડકારોનો સામનો કરવો પડે. કારણ કે જમીન ખરાબ, હવા ખરાબ અને પાણી, આ 3 વસ્તુ સામે લડી અને અમે
અને દક્ષાબેને એક ગાર્ડન અને અમારા બીએડ અને એમએડના તાલીમાર્થીઓ પ્લસ અમારા પ્રાથમિક શાળાના શિક્ષકો એને હમણાં અમને ભેટ આપી 10 બાકડાઓ બરાબર કે બગીચામાં બેસો અમને સૌજન્ય અમારા બીએ સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટર અને અમારા પ્રાઇમરી ટીચર જે છે એને 2500 બાકડો એમ 10 બાકડા અમે ગાર્ડનમાં મૂક્યા છે જેથી કરીને આવનાર શિક્ષકો માટે રિફ્રેશર માટે એ ત્યાં બેસી શકે એટલે ખૂબ પ્રયત્નો અમે કરીએ છીએ અને અમારે ખાસ 10 એટલે અમારે ઇલેક્ટ્રોનિક સાધનો હોય ધારો કે કમ્પ્યુટર હોય મલ્ટીમીડિયા પ્રોજેક્ટર હોય તો અમુક ટાઈમે એને અમારે શું કહેવાય રિપેર કરવા પડે કારણ કે 10 ટુડે અને પ્લસ આ ભેજવાળું વાતાવરણ એટલે ખૂબ અમારા પ્રયત્નો છે જ સોલાર મેડમે સોલારની વાત કરી જેમ મેડમ કીધું મારી ઘરે મેં પણ સોલાર પેનલ રૂફટોપ જેને કહીએ છીએ આપણી સરકારની યોજના સોલાર રૂફટોપ નાખવું જોઈએ જેના દ્વારા આપણે મફત થઈ જાય અને આપને એની ક્રેડિટ જે કહેવાય ઇન્કમ હમણાં જ દક્ષાબેને ગઈ એની ઘરે પણ છે અને એને કીધું કે મને 10,000નો ચેક આવ્યો બરાબર બિલ તો 0 ભર્યું પણ 10,000 એને ક્રેડિટ મળ્યા કારણ કે ફેમિલી નાનું હોય તો તમારે વપરાય નહીં એટલે ખૂબ સારી વાત છે કે સોલાર પેનલ અને મેડમે વાત કરી જર્મની એટલે ખબર છે કે સોલાર પેનલ લગભગ 80% જર્મનથી આવે છે ત્યાંથી લગભગ આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને એની જે ટેકનોલોજી છે અને ત્યાં જો એવું દ્રશ્ય હોય તો આપણે પણ અપેક્ષા રાખીએ કે દરેક ગવર્મેન્ટ બિલ્ડિંગ અમારે તો ખૂબ મોટી બિલ્ડિંગ છે કદાચ બીજાને આજુબાજુને આપવી હોય ને વીજળી તોય અમે એટલું બધું થઈ શકે પણ મેન અત્યારે આપણે કોસ્ટલી પડે છે એની પેનલ બનાવવા માટે અથવા એની પેનલ આપણે વસાવવા માટે એટલે અમે આ વખતે જે ગાર્ડન બન્યો અને અમારા પ્રાથમિક શાળામાં પર્યાવરણ લેબનો પણ પ્રચાર પ્રસાર કરીએ છીએ તુલસી વન અગાઉ જ્યારે આનંદીબેન હતા ત્યારે દરેક શાળાઓમાં તુલસી વન ઊભું કરવા માટેની જોગવાઈ હતી અત્યારે અમારી પાસે તુલસી વન નાનું એવું છે અને એને કોણ પાણી પાય તો કે અમે બધા હાથ ધોઈએ છીએ અને વેસ્ટ વોટર કહીએ બરાબર તો એ કુલરનું જે પાણી છે ઢોળતા હોય એ બધું અમારે તુલસીવનમાં જાય છે એટલે તુલસીવન પણ મોટો અમારો ઘેરો છે એ પણ કર્યું છે અને બગીચામાં એક થોડુંક અમારે તમે કહો ને આપણે આયુર્વેદિક વનસ્પતિ ઔષધીય બાગ તો એ પણ થોડુંક કર્યું છે કારણ કે અમારે જે દરિયાનો પવન અનુકૂળ હોય ને એ જ વૃક્ષો થાય છે ખાસ તો શું કહેવાય ચેરી ટાઈપના વૃક્ષો જે ભેજથી ચાલતા હોય નાળિયેરી થાય ફૂલઝાડ બહુ ઓછા થાય કારણ કે ત્યાં આ બધા પ્રોબ્લેમને કારણે એ થઈ શકતું નથી એટલે પ્રયત્નો અમારા તાલીમાર્થીઓ પણ ખૂબ કરે છે કે સાહેબ આપણે બગીચો બનાવવો છે આવનાર દિવસોની અંદર આવનાર તાલીમાર્થીઓ આવનાર પેઢીના બાળકો અને અમારે તાલીમાર્થીઓ ઉપરાંત અમારા બાળકો જે છે પ્રાથમિક શાળાના એ અવારનવાર ઇનોવેશન ફેસ્ટિવલ હોય ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય બાળમેળા હોય સોશિયલ સાયન્સ ના જે પ્રદર્શનો હોય એ જોવા માટે ડાયટમાં આવતા જ હોય છે એટલે અમારે અમને તો ખૂબ શું કહેવાય અપેક્ષાઓ છે કે અમારા ડાયટમાં તો એક લીડર સંસ્થા કહી શકાય ટ્રેનિંગ માટેની તો એમાં તો પહેલાં કારણ કે અમે બધો પ્રચાર પ્રસાર કરીએ અને અમારી પાસે જ ન હોય આયુર્વેદિક બગીચા પર્યાવરણ લેબ તો અમે બીજાને કેવી રીતે કહી શકીએ એટલે પહેલી પ્રાયોરિટી તો અમારી પાસે હોય તો અમે બીજાને કહી શકીએ આ જે ભાવના છે ને એ અમે દરેક અધ્યાપકો દ્વારા તાલીમાર્થીઓને પણ અમે એટલું જ કહીએ કે આપણે પર્યાવરણ જાગૃતિ માટે અને ગ્લોબલ વોર્મિંગ જે અત્યારે ચાલી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને પણ ઘણી બધી એક્ટિવિટી અમે કરીએ છીએ તો આટલી વાત મારે કરવાની હતી અને આપ અમને જે અમારા તાલીમાર્થી બીએડના ફર્સ્ટ યર અને સેકન્ડ યર અને જે લાભ આપ્યો છે અને ઘણું બધું અમને જાણવા મળ્યું કેલ્ક્યુલેશન દ્વારા જેથી કરીને એ બધા જ ભાવિ શિક્ષકો છે જો એ અવેરનેસ નહીં એનામાં નહીં હોય ને તો જો એક વખત એને કરશે પોતે તો જ આ થઈ શકે બોલવા કરતાં રિયલ જે છે રિયલ એક્ઝામ્પલ અથવા પ્રત્યક્ષ દર્શન જો થાય તો એ વધારે ઉપયોગી થાય અને કાયમી એમના મગજમાં રહીએ તો આ તબક્કે મેડમ હું દક્ષાબેનને પણ વિનંતી કરું કે એ ઇકો ક્લબ અંતર્ગત થોડી વાત કરે ડૉક્ટર દક્ષાબેન નીકળી ગયા લાગે અચ્છા છે દક્ષાબેન ના જતા રહ્યા છે રાજકોટ ગયા છે ને એને બી પણ ફોરેન છે ને આજે આવ્યા છે એટલે કામમાં છે મને વાત થઈ ફોન ઉપર
કે જો હું શક્ય હશે ને તો જ જોડાઈ શકીશ. બરાબર, વચ્ચે પછી દક્ષાબેન નું નામ તો દેખ્યું હતું પણ એ લેફ્ટ થયા. હા હા, મેં વાત કરી હતી પણ બરાબર, એટલે આ કામમાં છે એને. તમને જે કઈ આમાંથી જાણવા મળ્યું હોય અથવા ભવિષ્યમાં શું કરવું જોઈએ સમાજમાં અથવા કોઈ ઇન્સ્ટિટ્યુટ અથવા તમે જે શાળામાં જવાના છો પ્રાથમિક શાળામાં સેકન્ડરી સ્કૂલમાં, ત્યાં તમે કેવી અપેક્ષા રાખો અને કયા પ્રોજેક્ટ તમે હાથ ધરશો એની થોડી વાત કરો તો દરેકને સારું લાગશે. હા બોલો રાશિબેન. હલો, ભાવિન, પુરોહિત ભાવિન. હા સર. હા બોલવું છે. હા સર. હા, આજના વેબિનાર દ્વારા એટલી જાણ થઈ કે જ્યારે પણ આપણે વિચારતા હોય કે કોઈ પણ મોટી ઉંમરના વ્યક્તિને શીખવાડવું, એના કરતાં પણ કોઈ બાળકને આપણે પર્યાવરણ વિશે જાગૃત કરીએ ને તો એના જીવનમાં સારો એવો ફાળો આપી શકીએ શિક્ષક તરીકે. જ્યારે અમે ભવિષ્યમાં શિક્ષક થવા જઈ રહ્યા છીએ તો બાળકને પર્યાવરણ વિશે જાગૃતિ લઈ અને આપણા પર્યાવરણની રક્ષા કરી શકીએ. ઓકે, ખૂબ સરસ. બીજા મિત્રો કોઈ? વિદ્યાર્થી મિત્રો, તમારો અનુભવ, તમે કેવી રીતે બચત, પર્યાવરણની રક્ષા, સુરક્ષા એકલા હાથે પણ કરી શકો છો? જો પ્લાસ્ટિકની થેલીની વાત કરું તો ન લેવી જોઈએ, ન રાખવી જોઈએ, પણ મારે બી અમુક વખતે જરૂર પડે છે ને હું જબલા પ્લાસ્ટિક નું લઈ લઉં, પછી ઘરે આવીને બધા ભેગા કરું અને પેલો શાકવાળો આવે ને શાકની લારી લઈને, એ કેમ રાખે છે? તો કે મેડમ 100-150 ની શાક લોકો લઈને પણ નથી લઈ જતા, તું જબલો આપ નહીં તો અમે નહીં લઈ. ઓકે, હવે તું ખરીદતો નહીં, આ બધા જબલાઓ મારા ભેગા કરેલા છે ને તને આપી દઉં છું, તો નથી એને ફેંકવાનું. પોસિબલ હોય તો એને રીયુઝ થાય, આપણે લેવાનું નથી. આવા નાના મોટા પ્રયોગો તમે બી કરતા છો ને, સાહેબે કીધું એમ હું આવી રીતે મોટો ગ્લાસ આપું અને પેલો છોડી દે ને સર, તો હું પછી મારા બગીચામાં રેડી આવું. કોઈ દિવસ ઓપ્શન ના હોય તો એવા નાના મોટા પ્રયોગો આપ બી કરતા છો ને, તો એ બતાવો ને, તો એકબીજાથી શીખવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, એ કંઈક હોય તો શેર કરો. હેલો મેમ. હા બોલો બોલો. તમે જે રીતે વાત કરી કે પ્લાસ્ટિક એક હોય, તો મારા દાદી છે એમને એક જેટલા પણ પ્લાસ્ટિક ઘરમાં ભેગા થાય તો એ પ્લાસ્ટિક ને એક સાથે કલેક્ટ કરી અને પછી અમારે બાજુમાં એક શોપ છે તો ત્યાં આપી દે કે ભાઈ તમે આ પ્લાસ્ટિક નો યુઝ કરી દો, નવા પ્લાસ્ટિક નહીં લેતા કરીને. અને પ્લસ ઘરમાં જે નાના નાના વેસ્ટ હોય તેમાંથી એમનું ચાલુ જ હોય, એ સીવિંગ મશીન પર બેઠા હોય અને ગોદરા અને કઈ નાનું મોટું એવું કરતા જ હોય, એટલે કઈ પણ વસ્તુ આમ વેસ્ટ ના જવા દે, હરેક વસ્તુનો આવી રીતે ઉપયોગ કરી લેતા હોય છે. મારા તરફથી અભિનંદન અને વંદન કહેજો એમને, ખૂબ સરસ. આવી જ રીતે આપણે બધાને કરવાનું છે અને શીખીશું એ લોકો પાસે. વેરી ગુડ. હેલો મેમ. હા બોલો. જ્યારે લેન્ડ મેનેજમેન્ટની વાત થતી હતી ત્યારે તમે સિટી વિશે બોલ્યા કે ઘરની બહાર નીકળીએ તો આપણને કેટલા ઝાડવા દેખાય છે, તો હું એવું માનું કે જેટલા લોકો અત્યારે સિટીમાં બેઠા એ લોકોને એના ઘરની બહાર એટલે કે ડેલાની બહાર જ્યારે જોવે છે ગેટની બહાર અંદાજિત 1-2 તો મેક્સિમમ એને કહી શકાય જોવા મળતા હોય છે, અને કદાચ તો કોઈને 1-2 નહીં જોવા મળતા હોય. એટલે અત્યારે શીખવાનું એ છે આપણે આપણા દ્વારા ભાવિ પેઢીને એ શીખવાડી શકીએ કે આપણે ઝાડનું મહત્વ શું છે,
એટલે દરેક વ્યક્તિએ પોતાના ઘરની આજુબાજુમાં એકાદું વૃક્ષ તો ઉગાડવું જ જોઈએ. પોતાની શેરી છે, પોતાનો મહોલ્લો છે, માત્ર બગીચો જ નહીં. જે રીતે તમે કીધું કે આપણે ફુંજાના વૃક્ષો ઉગાડીએ છીએ બગીચામાં માત્ર ફોટોઝ ક્લિક કરવા માટે, એવી જ રીતે જ્યાં જ્યાં આપણે ગાર્ડન્સમાં જઈએ છીએ, જ્યાં નગરપાલિકાઓના ગાર્ડન છે અથવા તો જે ગવર્મેન્ટ ગાર્ડન્સ છે કે જ્યાં આપણે યુઝ કરીએ છીએ, ત્યાં પણ આપણે વધારે પૂરતા આવા ફેશનેબલ ઝાડવાઓ કે જે વૃક્ષો છે કે એનો જ આપણને ઉછેર જોવા મળે છે કે જેને આપણે વ્યવસ્થિત કોઈ આકારમાં કટ કરી શકીએ અને આમ ઇનોવેટિવ દેખાડી શકીએ. એવી બધી સ્થિતિઓનો ઉપયોગ જ્યારે કરવામાં આવે છે, મારો વિચાર એવો છે કે એના બદલામાં બદલો છે, પીપળો છે, એવા ઝાડનો ઉપયોગ કરો કે જે આપણને એક ઓક્સિજન આપે છે અને પ્લસમાં આપણને છાંયડો પણ આપે છે અને ભવિષ્યમાં આ જ ઝાડવાના કેરું છે એ આપણને ખાવા પણ મળશે. આપણે આંબો વાવશું તો આંબાની કેરી ખાવા સક મળવાની જ છે, અને જો આપણે બાવળ જ ઉગાડશું તો આપણને એના કાંટા પણ સહન કરવા જ પડશે. એટલે હું એમ ઈચ્છું છું કે ભવિષ્યમાં અમે આજે 25 થી વધારે છોકરાઓ આપણી સાથે તમારી સાથે જોડાયા છે, તો જે લોકો મને સાંભળે છે એને હું બસ એક જ કહું કે તમે જેટલા ઉગાડી શકો એટલા વૃક્ષો તમારા કેમ્પસમાં અથવા તો તમારા ઘરમાં ઉગાડો. ઘરમાં જગ્યા નથી શકતો છે તો શેરીમાં પોતાના આંગણા પાસે નાની એવી જગ્યા હોય કે તમે કોરણનું વૃક્ષ છે અથવા તો જે લીધેલ તમે છોડ વાત ફાવી શકો એવાનો ઉછેર કરો અને તેને ઉગતા જ્યારે જોશો ને ત્યારે તમે ખુશ થશો. જેમ જેમ એ મોટું થશે ને એમ તમે પણ સાથે સાથે મોટા થતા જશો ને એને જોઈને ખુશ થશો કે આ મેં ઉછેરેલું છે અને મારી ભાવિ પેઢી જોશે, હું હોઈશ કે નહીં હોઈશ પણ મારી યાદો હશે. થેન્ક યુ. ઓકે, સરસ કૃષ્ણા બેન, બહુ સરસ. મારે અત્યારે અહીંયા 0 દેખાય છે, 8માં માળે થી બોલું છું, 16 અમદાવાદ, બધી બાજુ એપાર્ટમેન્ટ છે 8-8 માળ. કૃષ્ણાબેને ચેરિટી સ્ટાર્ટ ફ્રોમ એટ હોમ ખરેખર બહુ સરસ વાત કરી. અને એક વસ્તુ ખાલી શેર કરવા માંગુ છું કે પોરબંદર નો હું ભૂતપૂર્વ આરજીટી નો વિદ્યાર્થી છું, ટ્રેની છું અને મૂળ જુનાગઢ નો છું, અત્યારે માંડવી કચ્છ ખાતે સર છું. અને મારી ઘણી બધી યાદો છે એ ત્યાંની બીટી આરજીટી, જૂની બીટી કોલેજ અને આમ આરજીટી કોલેજ. ડોક્ટર ઠાકર સર અમારા એ વખતે પ્રિન્સિપાલ હતા, ગજાનંદ ઠાકર, જીપી ઠાકર સર, બરોબર. એટલે બહુ સરસ બધા આપશ્રી પ્રિન્સિપાલ અને બધા તમામ અનિલ સર અને બધા સાથે બહુ ઘણી બધી વસ્તુ શેર કરી, ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે, થેન્ક યુ સર. હા મેડમ, આપણે આ કાર્યક્રમને પૂર્ણ વિરામ કરીશું. હા, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આ પ્લેટફોર્મ મને આપવા બદલ. નમસ્કાર. હા, ઓકે. તો હવે તમામ તાલીમાર્થી એવો લેફ્ટ થઈ શકે છે. મેડમ, હવે ઓલું જે ફોર્મ છે ને એ કોરું છે આપની પાસે નમૂનો? હા સર, હું મોકલ્યું છે, હું તમને ફરીથી મોકલી દઉં છું. એમાં ભરેલું ફોર્મ છે? ના સર, એમાં તો વર્ડ ફાઇલ છે ને તો એડિટ થઈ શકે છે. ઓકે, વર્ડ ફાઇલ છે. હા હા, રેડી. હા, તો તમે એ ડિલીટ મારીને ખાલી બરોબર પોઈન્ટ્સ લખા દેજો અને આપણું એડ કર્યો અને સર છેલ્લે ફોટોગ્રાફ્સ બી મૂકજો. હા, એ કઈ કેટલી આની ઉતાવળ? ઉતાવળ કેટલી? હા સર, તમે મને WhatsApp કરી શકો છો અથવા તમે વર્ડ માં બી એડ કરી શકો. એક વીક ક્યારે મોકલું, કેટલા દિવસમાં? સર, આમ તો આજે જ અમારે અપલોડ કરવાનું હોય છે. આજે મેં ફોટો લીધા છે વર્કશોપ માં, એ તો હું આજે જ અપલોડ કરી દઈશ. હા, પણ મારી વિગતો મને આજે જ અપલોડ કરવાની હોય છે. પણ આ રવિવાર નો લાભ લઈને જો આપ સોમવારે મને મોકલશો તો બી ચાલશે. અને કોઈ તકલીફ હોય તો મારો સ્ટુડન્ટ તમને મદદ કરશે, તમે જો બોલતા જશો તો એ ટાઈપ કરી દેશે, એવું બી શક્ય બને. ઓકે, ના ના, એ તો અમે તમને વ્યવસ્થિત PDF કરી વ્યવસ્થિત વર્ડ ફાઇલ. હા સર, ફોટા 5-6 ફોટા સાથે. હા, ચોક્કસ ચોક્કસ. હા, ઓકે ઓકે, થેન્ક યુ. ઓકે, નમસ્કાર.